હાશ થાકી ગયા તો કા એટલું બધું વળી હું કામ કરીને આવી છું? હા હા, અરે કામ તો મને ક્યાં આવડતું હોય તો કરું, થોડું ઘણું આવડતું હતું ને એ કર્યું, બાકી તો હલા ફલા કર્યા, દેખાડા કર્યા. અરે આ હખણી રહેતી હોય તો આ ઘરમાં આવે ને હખ નથી લેતી, અને તને મૂંગી રહેવા નથી કીધું? તે હું મૂંગી તો રહી હતી, હું ક્યાં બોલી હતી? પણ તું આ અહીંયા બોલે છો કે હલા બોલા કર્યા, આ શેઠાણી અને શેઠ છે ને અમારા ટાંટે દુખે છે એટલે તને મુકાવરાવી છે, નકર એ ના પાડશે તો હું કરીશ તું? તો પણ હું શું કરું, મને આવડતું તું બધું કામ કર્યું અને એને છોકરાએ પૂછ્યું બધા જવાબ આપ્યા. હે પૂછ્યું એટલા જવાબ આપ્યા તા? હું બટા તું ક્યારે સુધરેશ ભગવાન? પણ મેં સામે થી કઈ કીધું નથી કે હું આટલું બધું બોલું છું એમ. તને અહીંયા ધ્યાન દઈ શીખવાડીને મોકલી હતી ને કે ત્યાં મૂંગી રહેજે, કઈ બોલતી નહીં એમ. પણ મમ્મી કોખામે ત્યાં આપણને હળી કર્યા કરે તો શું કરવાનું? પૂછ 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 કરતો તો ક્યારનો કોઈ મૂંગું રે ભાઈ. હું થોડી મૂંગી છું, કઈ કોઈ પૂછે તો મારથી બોલાઈ ન જાય. મને હંધું પૂછતા હતા, એ રોલો મોટો છોકરો નતો, ઓલો દાઢી વાળો બેઠો તો ત્યાં, તે હું એ મને બધું પૂછતો હતો, તમે કેટલું ભણ્યા છો, તમારું નામ શું છે, તમને કેટલું કામ આવડે છે. તે કઈ કીધું નથી ને કે તું હાવ ભણી નથી એમ? ના, મેં કીધું તૈન ચોપડી ભણી છું, તે કીધું તું ખોટું બોલવાનું, ભણેલા કહેવાનું, તો તૈન ચોપડી તો ભણેલા જ કહેવાય ને, ઓછું કહેવાનું હતું. બટા આ તને કામે મોકલી હતી કે આવા ડાપણ કરવા મોકલી હતી? કામે જ મોકલી હતી, પણ ડાપણ તો લોહી માર્યા કે નહીં? મારો મતલબ બોલાય જાય. મમ્મી તું આવી બધી વાતમાં ધ્યાન દઈશ ને તો આપણે કોઈ દી આગળ નહીં આવી. મેઇન મુદ્દાની વાત તો એ છે ને, આ ક્યાંથી આગળ આવી? આ તારો જીભડો જ આવડે બધું હાલે છે. મેં તને કીધું તું કે ખાલી હાથના કામ કરશે, આ જીભના કામ બંધ કરશે તું. આલે લે, હે ભગવાન, આ સોડીને અમારા ટાટિયાનો દાલ ને તે મોકલી હતી, આ હું કરીને આવી હશે બે ત્રણ જ ખબર નથી પડતી. બટા આ તને ને કામ કરવા મોકલી હતી, આ નતું બોલ બોલ કરવા નહોતી મોકલી, તું કેમ હમતી નથી? હવે તો અહીંયા બોલીશ, મેં તને ન્યા મૂંગું રહેવાનું કીધું છે, ન્યા બકબક કરે છે ને અહીંયા મૂંગી રહેશે, ઊંધું કરશો તું. પણ મારા કરતા વધારે તો તું બોલશો. હા ભાઈ, આદિ શું નામ છે? આદિ ભાઈ. આદિ નો કહેવાય, શેઠ કહેવાય. બટા તું શેઠ, શેઠે તો મને સવાલ કર્યા ને, એ હંધા મને આવડી ગયા, ફટાફટ જવાબ આપ્યા. પણ આ ઓલી નાની શેઠાણી નથી, ઓલી લટવડા કાઢીને ફરતી હોય આખો દી? એવું ન બોલે બટા, તો અહીંયા તું બોલીશ ને હું ત્યાં બોલાઈ જાય. દામિની મેડમ, દામિની બેન. હા હા, એ મને બહુ સવાલ કરતી હતી. મમ્મી એના બધાય સવાલ એટલા અઘરા અઘરા હતા ને, મને જવાબ જ ન આવડે, અને ચાઈને મને જવાબ ન આવડે ને એવો જ સવાલ કરે એ મને. પણ બટા એ છે ને બહુ ભણેલી ગણેલી ગેઝુએટ છે, તો પછી એટલું તો એટલું તો એ સવાલ પૂછે ને. આપણે એમ નહીં, હું ક્યાં એને ઇંગ્લિશમાં કાંઈ કામ કરવા ગઈશ, હું તો ઘર કામ કરવા ગઈશું ને, મારે કંઈ ચોપડામાં લખવાનું હોય તો મને હારા હારા સવાલ ન પૂછાય? પણ એ બધું આપણા હાથમાં હોય. હા એ વાત એ સાચી. બટા હા તું આવડી મોટી થઈ ગઈ છો, હવે ક્યારે તારામાં કઈ અક્કલ આવશે ની ખબર નથી પડતી. હવે નું આવે? તું જ નથી કેતી કે બારે બુદ્ધિ ને હોળે હા ના આવ્યું તો આવ્યું, નકર ગયું તો હવે તો હું મોટી થઈ ગઈ ને, મેં માંથી એક આવ્યું તો નહીં. બુદ્ધિ તો ભગવાન ઘણી આપી છે, પણ આ તું ઉપયોગ કરે તો ને. હવે તું તું કઈ કહીશ કે આ શેઠાણી ને બીજી કઈ માથાકૂટ નથી કે હું છે હું નહીં? કાગતો કે મને ફોડ પાડીને કે મને સમજ પડે? હંધું તો કહી દીધું કે આદિત્ય શેઠે જે બધું પૂછ્યું તું ને એ હંધું આવડી ગયું. નાના શેઠ ને શેઠાણી થોડાક વાયડા હોય ને એવું લાગ્યું મને, પણ એ તો હું સીધા કરી દઈશ ને. બટા એવું ન કરાય, તું તું ગામને સીધા કરવા ગઈશો કે ઘરના કામ કરવા ગઈશ? તો આપણે સીધા નથી કરવા, આપણે એને સીધા કરવા જ નથી, બસ હું ઘરના કામ કરીશ. બટા તને ખબર છે ને આપણા ઘરમાં, આપણા ઘરમાં ગરીબી છે, આપણી પાસે કાંઈ નથી, તમારા પગ દુખે છે એટલે તમારા હાટે મને ત્યાં નોકરી રાખી છે ને, હું સીધી નહીં રહ્યો તો નોકરી વહી જાય. એટલું છે તું ને? આ ગુજરાન એના લીધે ચાલે છે, પણ તું એ ભૂલી ગઈ હતી. ભગવાન આ સોડે આ ઊંધો જતું કરીને નું આવ્યું એમ તો સારું. બટા તું તું છે ને આપણો ધંધો ભાંગી છો? નહીં ભાંગું. ડાય થેન્ડ્રીનમાં દીકરો ડાયો છે ને, હવે શેઠ ગમે સવાલ પૂછે ને એનો જવાબ ન આપતી વધારે હો. અને આમ જો તું ઓલા દામિની બેન અને દેવાંગભાઈનું કહેતી હતી ને, એને સીધા કરવાની કોશિશ ન કર, જેવા છે ને એવા રહેવા દે છે. અને મોટા શેઠાણી આ રે કાંઈ સારો વ્યવહાર કરજો. અને આ નરેશભાઈ છે ને એ તો કાંઈ ન બોલે, એને ન્યાય મૂંગી રહે છે. હવે ઊભી થાય કામ કરજે, બીજું બે ગજો પંચાયત કરવા તે અહીંયા. અરે
અરે હા ભાઈ, હા પૂછી લઉં છું, વાત કરું છું પછી. હા હા, ના ના જરાય ચિંતા કરવાની જરૂર નથી, પૂછીને વાત કરું છું તમને. હા હા, ઓકે ઓકે, ડન. તામિની, હા મમ્મી પપ્પા ક્યાં ગયા છે, એ કેમ દેખાતા નથી? ઘરમાં કોઈ જ નથી એટલે નથી દેખાતા. ઘરમાં કોઈ જ નથી મતલબ ગયા ક્યાં છે? મમ્મી પપ્પા મને કહીને તો નથી જવાના કે ક્યાં જવાના છે, કારણ કે મમ્મી પપ્પા છે, હવે ગયા હશે ક્યાંક, એમ કીધું છે કે રાત્રે મોડા આવીશું. ને વધ્યા તમારા ભાઈ તો એ બહુ મજેદાર વાત છે કે તમારા ભાઈ ક્યાં ગયા છે. ક્યાં ગયા છે મતલબ કે મોટા ભાઈ પણ ઘરે નથી? મોટા ભાઈ પણ ઘરે નથી. ખાસ કામ હોય ને આ લોકોનું, ત્યારે જ આ લોકો બહાર જતા રહે છે. પણ તમારે તમારા મોટા ભાઈનું ખાસ કામ હતું કે નહીં, પણ તમારા મોટા ભાઈ એમનું એક ખાસ કામ પતાવવા ગયા છે. મોટા ભાઈ એમનું ખાસ કામ પતાવી રહ્યા છે? તું વાતને આમ ગોળ ગોળ ના ફેરવજે, કહેવા માંગે છે કહી દે ને મોટા ભાઈ ક્યાં ગયા છે. હું કઈ વાતને ગોળ ગોળ નથી ફેરવતી, પણ મોટા ભાઈ છે ને એ આપણા ઘરની નોકરાણીની દીકરી મીરાને એમના ઘરે મૂકવા ગયા છે. શું વાત કરે છે તું? નોકરાણીની છોકરીને મૂકવા માટે મોટા ભાઈ સ્પેશિયલ ગાડી લઈને એના ઘરે ગયા છે? એના ઘરે ગયા છે, અને આમ ને આમ જો થોડો સમય ચાલતું રહ્યું ને તો પછી સમય એવો આવી જશે કે નોકરાણીને ઘરની બહાર જવું જ નહીં પડે. ભાઈ એને ઘરની વહુ બનાવીને ઘરમાં જ લઈ આવશે. શું ઘરમાં લઈ આવશે? પણ ખરું કહેવાય, આ મોટા ભાઈ આટલી બધી વીઆઈપી ટ્રીટમેન્ટ આપી રહ્યા છે, અને એ પણ નોકરાણીની છોકરીને. અને હા, આ પહેલાં પણ પેલા મેડમ જે અહીંયા કામ કરતા હતા એમને પણ વીઆઈપી ટ્રીટમેન્ટ જ મળતી હતી ઘરમાં. મળે જ ને, કારણ કે તમારા ભાઈનું દિલ જો આવી ગયું છે મીરા પર. દિલ આવી ગયું છે? આ તું કઈ પણ શું બોલે છે? આ તને શું લાગે છે, તું કઈ પણ બોલીશ અને હું તારી ઉપર વિશ્વાસ કરી લઈશ એમ? નહીં કરતા ને, થોડા દિવસમાં બધું હકીકત થઈ જાય ને ત્યારે માનજો. મેં છે ને મારી સગી આંખે જોયું છે, મોટા ભાઈ આ મીરા સાથે વાત કરતા હતા, કેટલું ભણ્યા છો, તમને શું ગમે છે શું નહીં, આવી બધી વાતો એની સાથે કરવાની શું જરૂર? આવી વાતો કરી એનો મતલબ કે એ નોકરાણીને પસંદ કરે છે. સાચું બોલી રહી છે ને? એકદમ સાચું. મારા સમ? રે આ ખોટું કરી નાખ્યો ને, તમારા સમ? મારા સમ તો ખોટા ના જ ખાઈ શકે ને. આ નોકરાણી કંઈક જોલમાલ કરી રહી છે, એટલે આ વાત આગળ વધે ને એ પહેલાં નોકરાણીને રોકવી પડશે, અને નોકરાણીને રોકવા માટે આપણે ઘરે વાત કરવી પડશે. નોકરાણીને રોકવાથી શું થવાનું છે? તમારા ભાઈ જ રોકે એમ નથી તો? શું કામ ના રોકે? આમ પણ આ તો મોટા ભાઈના લગ્ન નથી થયા એટલે એમને ના ખબર હોય, બાકી મને તો ખબર જ છે કે આ કામવાળી અને એની દીકરી જેને આ ઘરમાં શું કામ આવ્યા છે, અને કામવાળીએ પોતાની દીકરીને આ ઘરમાં શું કામને કામ અપાવ્યું છે. આ પૈસા, પૈસાની લાલચ, પૈસા દેખાઈ રહ્યા છે એ લોકોને. પણ આવું આપણે બંને સમજીએ છીએ ને, આ ઘરના સભ્યો એ એવું નથી સમજતા ને. એમ પણ ખાલી ખોટું આપણે શું કામ વિલન બનવું જોઈએ, અને વધી વધીને શું થશે, એ આપણા ઘરની વહુ બનીને આવશે એ જ ને, સમાજમાં આપણી થૂ થૂ થશે, આજુબાજુ વાળા આપણી વાતો કરશે, બીજું શું? શું કામને આજુબાજુ વાળા લોકો વાત કરે, આ સમાજમાં આપણી થૂ થૂ થાય પેલા આપણે ના સમજાવી લઈએ બંનેને, અને મોટા ભાઈને સમજાવવાની જવાબદારી મારી છે, એમને કેવી રીતે વાળવા ને એ હું બહુ સારી રીતે જાણું છું. પણ આ કામવાળીને કાઢવી કેવી રીતે ને આ ઘરમાંથી, એ વિશેનો વિચાર કરવાનો છે. હવે બધું હું જ કરું ના? હવે તે મને વાત કરી દીધી ને, તો હવે પછી જે કરવાનું છે ને બધું હું કરીશ. સૌથી પહેલાં તો મમ્મી પપ્પાને જઈને વાત કરવી પડશે, અને પપ્પાના કાન સુધી આ વાત પહોંચાડવી જ પડશે, કારણ કે પપ્પા એક એવા વ્યક્તિ છે જે મોટા ભાઈને સમજાવી શકશે, અને મોટા ભાઈ પપ્પાની વાત સિવાય બીજા કોઈની વાત નહીં માને. ઓકે, પણ બસ હવે એમાં એટલું બધું શેનું સંભળાવો છો? ગુસ્સો તો એવી રીતે કરી રહ્યા છે જાણે હું નોકરાણી છું ને હું કોઈની સાથે ભાગી જવાની હોય. અરે ગુસ્સો તો આવે જ ને, આ નોકરાણી સાથે ઘરમાં ચક્કર ચલાવે છે મોટા ભાઈ, અને એ પણ મારા મોટા ભાઈ થઈને, હું નાનો છું છતાં પણ મોટા ભાઈ. તું ચિંતા ના કર, હું હમણાં જ મમ્મી પપ્પા આવે ને એટલે વાત કરું છું, પણ એ પહેલા મારું કામ પતાવીને આવું છું. હાલો, હવે રાતના 11 વાગે શું કામ હશે?
લાગ્યું મને તો હું બી ગઈ પણ વાંધો નહીં લાગ્યું તો એમાં એટલામાં હું ફેર પડી જઈ હા એટલામાં શું ફરક પડવાનો કેમ હા મીરા પતી ગયું કામ બધું ના નથી પતી ગયું તમે કરાવવા લાગવાના છો હા મેં વિચાર કર્યો હતો કે આજે હું તને કામમાં મદદ કરું એટલે તું જલ્દી ફ્રી નવરી થઈ જાય જલ્દી નવરી થઈ જાય તો આજે છે ને તને નવું ફિલ્મ આવ્યું છે આપણે જોવા જઈએ ને સાચું હા હા સાચું અરે વાહ હું પહેલી વાર ફિલ્મ જોવા જઈશ હું કોઈ દિવસ ફિલ્મ જોવા નથી ગઈ આજે તમારો દિવસ બની ગયો હાલો ફટાફટ કામ પતાવી દઉં પછી આપણે જઈએ અરે મેં તો વિચાર્યું હતું કે ફિલ્મ જોઈને પછી બહાર જમવા પણ જશું સારી હોટલમાં સાચું કહેજો હા તમે કેમ મને બધે લઈ જવાની વાત કરો છો મારી પાસે કંઈક વધારે કામ કરાવવાનું હશે એટલે જ ને ના 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 એવું કંઈ નથી આ તું કોઈ દિવસ કંઈ ગઈ નથી ને એટલે મને થયું કે એમ પણ મારી સાથે પણ કોઈ નથી તું અહીંયા શું કરે છે બેટા હું તમને કહું ને એ મારી અરે એટલે અરે હું અહીંયા એને પૂછતો હતો કે આ ડીશ નાની ડીશ અહીંયા નથી મૂકવાની આ મોટી અહીંયા નાની અહીંયા બેટા રસોડામાં તું ક્યારે આવતો નથી અને આમ અચાનક આવી ગયો હું મીરાને એમ કહેવા આવી હતી કે બેટા મેં ઉપર છે ને તડકે મરચાં સૂકવ્યા છે હે પછી થોડી વાર રહીને તું લઈ આવજે અને કપડાં આજે મેં ઘડી કરી નાખ્યા છે એટલે એની ચિંતા નહીં કરતી પણ મેં ઘઉં અને જુવાર આ બંને ઉકાળી છે ને તો થોડી એની સાફ સફાઈમાં મને મદદ કરજો અરે પણ એ આજે નહીં થાય કેમ નહીં થાય મારે વહેલા ઘરે જવાનું છે એટલે કેમ વહેલા જવાનું હા એને આજે હિરલબેનની તબિયત ખરાબ થઈ ગઈ હમણાં જ મને કહેતી હતી મેં હું વિચાર કરું કે વહેલા જવાનું કેમ કહે છે એના મમ્મીની તબિયત ખરાબ છે તો વહેલા જવું પડે ને ઘરે બિચારા મારા મમ્મી એટલે વધારે તબિયત પકડી હિરલ હા શું થયું અરે પગમાં ચાલતા પગ પડાઈ ગયો પગ લપસી ગયો હા વાગી ગયું અરે 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 બિચારી એને તો કરમની કઠણાઈ બેઠી છે સાચી વાત બિચારી થોડા દિવસ પહેલા આ દવાખાનું ચાલ ચાલ કર્યું છે અને હવે પગનો દુખાવો આ જો ને માણા હારા હોય ને એની હારે જ આવું બધું થાય સાચી વાત તમારી એટલે છે ને આને વધારે કામ મીરાને ન ચિંતા એને છે ને કાંઈ વાંધો નહીં આપણે ઘઉં જુવાર બાજુ છે ને કાલ સાફ કરી નાખીએ મારથી થાય એટલો હું કરી પણ મારી વાત સાંભળ બેટા પણ કઈ દવાખાના માટે કે કઈ કામ માટે તને રૂપિયાની જરૂર નથી મને મને કહી દેજે મને કહેશે તો વાંધો છે બેટા જેઠાણી તમે તો કેટલા હારા છો સાચું બસ ચિંતા ના કરતી હો હિરલ હિરલ છે ને એ મારી એમ નાની બેન જેવી જ કહેવાય અને ઘરનું બહુ ધ્યાન રાખ્યું છે હાલ હાલ તું તારું રસોડાનું કામ પતાવી અને વહેલી વહેલી ઘરે નીકળી જજે હો હું મારા કામ પતાવું બેટા અને તું રસોડામાં છે ને આમ ગપાટા બપાટા મારતો નહીં એને બિચારીને કામ કરવા દેજે તો વહેલી ઘર ભેગી થાય સારું કર્યું તું કઈ બોલી નહીં હા વાત છે ને આપણા વચ્ચે જ રાખવાની હું નો જ બોલું ને હા હોશિયાર છો તું હોશિયાર નહીં મને કે બોલવાની આદત છે મને આમે સાજુ બોલું તો ગમતું નથી તું બહુ ઓછું બોલે સાચી વાત છે અને તું આ ઓછું બોલે ને એ જ મને વધારે ગમે છે ક્યારે જાવું છે આપણે હું તો કહું છું ચાલ આ થોડો દુખાવો વધારી દેવાનો જરૂર હતી તો અત્યારે જ નીકળી જાત ને હારું હાલો ને 5-10 મિનિટ આમ કે આમ હમણાં હું આવું તમે જાઓ જલ્દી બતાવજે હા અરે પણ કઈ બોલવાય નથી તું કે મીરાજી હું તમને પ્રેમ કરવા લાગ્યો છું ચાલ કામ પતાવી દઉં એનું એ તો ગઈ શરમાઈને હું શું કહું છું તમને સાંભળો ને આપણા પેલા કિરીટ કાકા નથી એ એમ કહેતા હતા કે આપણા આદિત્ય માટે સારી છોકરી જોઈ છે એમના શાસ્ત્રી પક્ષમાં છે એકવાર જો તમે વાત કરી લો ને તો આપણે મળી આવીએ આ તો હજી કિરીટ કાકાએ જ વાત કરી ગુડ મોર્નિંગ મમ ડેડ હા ગુડ મોર્નિંગ બેટા આજે બહુ વહેલો જાગી ગયો હા આજે મીટિંગ છે ને અને બંને ભાઈઓએ જઈને પતાવવાની છે પણ મોટા ભાઈ ક્યાં ગયા છે એ તો થોડી વાર પહેલાં રસોડામાં હતો તૈયાર થતો હશે હા અને એ એમ કહેતો હતો કે આજે તો કંઈ કામ પણ નથી મેં એને પૂછ્યું પણ હતું કામ નથી મમ્મી ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે મેં કાલે સાંજે જ એમને જણાવ્યું હતું
તો એ અને આટલી ઇમ્પોર્ટન્ટ મીટિંગ ને એમ કહી રહ્યા છે કે કંઈ કામ નથી. મને લાગે છે કે એ ભૂલી ગયો છે. ભૂલે નહી, લગભગ તારી ભૂલ થતી હોય. દેવાંગ, મીટિંગ આજે ન હોય, કાલે હોય, પરમ દિવસે હોય. અરે પણ દેવાંગ કહે છે કે મીટિંગ આજની છે તો આજની જ હશે ને, અને કદાચ આદિત્ય ભૂલી પણ જાય, એવું બને પણ ખરું ને કે પન્યું હશે. માની લઉં છું મમ્મી તમારી વાત કે આદિત્યભાઈ ભૂલી ગયા હશે, પણ છેલ્લા ઘણા સમયથી આવું થઈ રહ્યું છે. આદિત્યભાઈ મોસ્ટ ઓફલી ઘરે જ હોય છે અને કોઈના કોઈ બાને રખડવા જતા રહે છે. જુઓ ને, આપણે ચોખ્ખી જ વાત કરીએ કે આદિત્યભાઈના લગ્ન ક્યારે કરાવવાના છે, તમને શું લાગે છે? આપણે તો મેં તો એને કેટલી વાર કીધું હશે, હાલ આપણે પહેલાં પણ છોકરી જોઈ આવીએ, પણ એ ના જ પડે છે, ના જ પડે. અને મને તો કેટલા લોકો પૂછે છે કે હવે તમારે આદિના લગ્ન ક્યારે કરાવવા છે, નાના ના થઈ ગયા. મેં કીધું પણ અમારો આદિ તૈયાર થાય તો હું આ પાડું ને. હા, ક્યારે યાદ નહીં પાડે મોટા ભાઈ, કારણ કે મોટા ભાઈનું છે ને આપણા ઘરમાં નવી કામવાળી આવી છે ને એની સાથે લફડું ચાલી રહ્યું છે. દેવાંગ, હું વાત કરે છે? સાચું જ કહું છું, એટલા માટે જ મોટા ભાઈ ક્યારે ઓફિસમાં સમયસર નથી આવતા, અને આવે છે તો વહેલા નીકળી જાય છે. અને ઘણી બધી વખત તો મેં જોયેલા છે એ લોકોને થિયેટરમાં અને રેસ્ટોરન્ટમાં જમવા જાય. આવું ન હોય, તારી કઈ ભૂલ થતી હશે. સાચું કહી રહ્યો છું, મારી પાસે પ્રૂફ પણ છે. હા, મને પણ સાચું કહું ને તો થોડા દિવસોથી આવો અંદેશો તો આવે છે કે આપણો આદિ ઘરે વધારે રહે છે, અને પેલી મીરા એટલે કે હિરલની દીકરી જે છે ને એની આગળ પાછળ જ ફરતો હોય છે. આજે થોડી વાર પહેલાંની જ વાત લઈ લો, હે અહીંયા હતો રસોડામાં, આટલા વર્ષોમાં ક્યારેય એ રસોડામાં નથી ગયો. મને પહેલાં તો એમ લાગતું હતું કે નવું નવું છે એટલે કદાચ એ કહેતો હશે, વાત કરતો હશે, કદાચ પેલી પૂછતી હોય એને બતાવતો હશે. પણ હવે હા, દેવાંગ કહે છે તો વાત સાચી પણ હોઈ શકે. હોઈ શકે નહીં, સાચી જ છે, આવું જ બને છે આ ઘરમાં. અને આમ પણ હવે કામવાળીને આટલું બધું માન અને સન્માન આપવાની શું જરૂર છે? હા તો તમે લોકોએ કામવાળીને માથે બેસાડી રાખી છે, બાકી આવી રીતે કોઈના ઘરમાં કોઈ પણ કામવાળી ના રહેતી હોય. અરે પણ આ તો હિરલની દીકરી છે અને હિરલ નહોતી આવતી એટલે એના બદલે એણે એની દીકરીને મોકલી, એટલે આપણે કે ભલે ને એની દીકરી આવે. અને તું કહે છે તો મારે વાત સાચી માની પડશે. હા, એકવાર આગળ દામિની વાત તો કરતી હતી, પણ ત્યારે આપણે એની વાત એક કાનેથી સાંભળીને બીજા કાને કાઢીને કીધી. હા, એ જ તો, ત્યારે મને એમ કે દામિની બહુ ખોટું વિચારી રહ્યા છે. પણ હવે છે ને આપણે વહેલી તકે સારી છોકરી જોઈને આપણા આદિત્યને પરણાવી દેવો પડશે, નહીતર ન થવાનું થઈ જશે. હં, અરે મારે તો છે ને સારી છોકરી તો કેટલા જણા કહે છે, અને હવે તો છે ને હું આદિ ના પડશે ને તો એ જબરજસ્તી એને જોવા લઈ જઈશ. આદિત્યભાઈને છોકરી બતાવો કે ના બતાવો એ સવાલ નથી, સવાલ મોટામાં મોટો એ છે કે પેલી જે કામવાળી ઘરમાં ઘૂસીને બેઠી છે ને એને ઘરમાંથી બહાર કાઢો. હે, ઘરની બહાર જશે ને એટલે આપોઆપ આનું સોલ્યુશન આવી જ જશે. હા, દેવાંગની વાત સાચી છે, જો કામવાળીને આપણે વહેલી તકે ઘરમાંથી બહાર નહીં કાઢીએ ને તો કામવાળી છે ને ઘરવાળી બની જાય. એ જ તો, કારણ કે જો એવું કંઈક થયું ને તો આપણે તો કોઈને મોઢું બતાવવાને લાયક જ નહીં રહીએ. કહેશે કે આ લોકોને કોઈ છોકરી ના મળી તો કામવાળીને જ ઘરવાળી બનાવી દીધી. હવે મારે જ કડક થવું પડશે, અત્યાર લગી આદિની વાત હું માથા ઉપરથી રહેતો હતો, બહુ ધ્યાન નહોતો આપતો, પણ હવે મારે એને કડક થઈને કહેવું પડશે. હવે તું લગ્ન કરી લેશાનો મનો? ઠીક છે, તમે તમારી રીતે વાત કરી લેજો, હવે મારે મીટિંગમાં મોડું થઈ રહ્યું છે, હું નીકળું છું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.